गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड की 10 एटले के एसएससी नु परिणाम जाहिर थयुं छे। आ वर्षे 10 नु 64.62% परिणाम आव्युं छे। गुजरात में बोर्ड नु परिणाम 10 नु 64.62% परिणाम जाहिर करवामां आव्युं छे। वर्ष 2022 नी तुलना में आ वर्षे 0.56% परिणाम ओछुं आव्युं छे। धोरण 10 नु सूरत जिला नु सौथी वधु 76.45% परिणाम आव्युं छे। धोरण 10 नु दाहोद जिला नु सौथी ओछुं 40.75% परिणाम आव्युं छे। बनासकांठा
नरेन्द्र मोदी आ इमारतनुं उद्घाटन करशे, परंतु तेना उद्घाटन समारोहने लईने देशभरमां राजकारण गरमायुं छे। टीएमसी सांसद महुआ मोइत्राए पण आ कार्यक्रमनो बहिष्कार करवानी वात करी छे। पीएम मोदी पर कटाक्ष करता तेमणे कह्युं के आ पीएम मोदीनी हाउस वोर्मिंग सेरेमनी नथी, संसदीय लोक सहायनी प्राथमिकताना कार्यक्रम मुजब राष्ट्रपति प्रथम, उपराष्ट्रपति बीजा अने वडाप्रधान त्रीजा स्थाने आवे छे। वडाप्रधान नरेन्द्र मोदी 28 मे ना रोज नवा संसद भवन उद्घाटन करशे। कांग्रेस सहित 19 विपक्षी पार्टीओए नवा संसद भवन उद्घाटन समारोह की बहिष्कार करने जाहरात करी छे। आ बधानी वच्चे राहुल गांधीए ट्वीट करीने जणाव्युं छे कि नवा संसद भवन उद्घाटन राष्ट्रपतिना हाथ न करवू ते योग्य नथी। राहुल गांधीए वधुमां कह्युं छे कि राष्ट्रपतिने संसदना उद्घाटन समारोहमां आमंत्रण न आपवू ए देशना सर्वोच्च बंधारणीय पदनुं अपमान छे। तेमणे लख्युं छे कि संसद अहंकारनी ईंटोथी नहीं परंतु बंधारणनी मूलोथी बनेली छे। દિલ્હીમાં નવા સંસદ ભવનના ઉદઘાટન મુદ્દે વાતચીત કરતા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ સરમાણે જણાવ્યું છે કે વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો વિરોધ કર્યો હતો અને હવે તેમણે ક્યારે આવું વિચાર્યું નહીં હોય કે સંસદ ભવનનું નિર્માણ આટલી ઝડપથી થઈ જશે, તેથી આ બાબતો તેમના માટે બાઉન્સર સમાન અને માટે વિપક્ષી દળો ડ્રામા કરી રહ્યા છે। હેમંત બિસ્વા શર્માએ કહ્યું છે કે વિપક્ષી દળોએ ક્યારે પણ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું સમર્થન કર્યું નથી। કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ભાજપના નેતાને નિવેદન લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહારો કર્યા છે। મધ્યપ્રદેશ કોંગ્રેસે બીજેપી સાંસદ કેદી યાદવને એક વિડીયો ટ્વીટ પર શેર કરીને દાવો કર્યો છે કે તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયાને નિશાન બનાવી રહ્યા છે। આ વિડીયોને રીટ્વીટ કરતા જયરામ રમેશે લખ્યું છે કે વિશ્વાસઘાતનું પરિણામ ન ઘર કે રહે ન ઘાટ કે। મધ્યપ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો હતો કે બીજેપી સાંસદ કેપી યાદવે જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કરતા કહ્યું કે ભીડમાં કેટલાક મૂર્ખ લોકો છે જેમને એ પણ ખબર નથી કે આપણે સ્ટેજ પર શું બોલવું જોઈએ। ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીનું પ્રમુખ ગુલામ નબી આઝાદે નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું કે આજથી લગભગ 30-32 વર્ષ પહેલા જ્યારે પીવી નરસિમ્હા રાવ ભારતના વડાપ્રધાન હતા ત્યારે હું સંસદીય બાબતોનો મંત્રી હતો। તે સમયગાળા દરમિયાન તત્કાલીન સ્પીકર શિવરાજ પાટીલે મને જણાવ્યું હતું કે વર્ષ 2026 પહેલા નવા સંસદ ભવનનું નિર્માણ થયું છે। ગુલામ નબી આઝાદે કહ્યું છે કે નવા સંસદ ભવનનું બાંધકામ જરૂરી હતું અને સારું છે તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। દિલ્હીમાં 28 મે ના રોજ દેશની નવી સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવાની જાહેરાત બાદ વિપક્ષી દળો આક્રમક થયા છે। 19 વિપક્ષી દળો દ્વારા એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીના હસ્તે નવી સંસદ ભવનના ઉદઘાટનનો વિરોધ કરવામાં આવ્યો। સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સાઇડલાઇટ કરીને પીએમ મોદી દ્વારા નવી સંસદ ભવનનું ઉદઘાટન કરવાનો નિર્ણય ન માત્ર રાષ્ટ્રપતિનું અપમાન છે પરંતુ દેશની લોકશાહી પર હુમલો છે। બંધારણના આર્ટિકલ 79 પ્રમાણે સંસદમાં રાષ્ટ્રપતિ બને અને બે ગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું છે કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવું જોઈએ। તેમણે કહ્યું કે વિપક્ષ તરફ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે। વર્ષ 2019માં મોદી અટક મુદ્દે આપેલા નિવેદન કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત માની 2 વર્ષની સજા ફટકારી હતી। ત્યારબાદ તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવી હતી। ટેગોરે કહ્યું હતું કે આપણે પીએમ પદના ઉમેદવાર માટે સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી। તો આ દરમિયાન કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સેવાઓના નિયંત્રણ મુક્ત કરવાના કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની લડાઈમાં ઉદ્ધવનું સમર્થન માંગ્યું હતું। ઉદ્ધવ સાથેની મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, આપના રાજ્યસભાના સભ્યો સંજયસિંહ અને રાઘવ ચડ્ઢા પણ હાજર રહ્યા હતા। તો આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશમાંથી લોકશાહીને દૂર કરવા માંગે છે। કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારે જણાવ્યું છે કે અમે પ્રદેશમાં કોઈને પણ કાયદો હાથમાં લેવા દેશું નહીં, ભલે પછી તે કોંગ્રેસનો વ્યક્તિ હોય કે અન્ય કોઈ પાર્ટીનો વ્યક્તિ હોય, કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી। તેમણે કહ્યું છે કે કાયદાનું રક્ષણ કરવાનું કાર્ય પોલીસનું છે। ડી કે શિવકુમારે દાવો કર્યો છે કે પ્રદેશમાં 3-4 જગ્યા પર પોલીસ કર્મચારીઓ તેમની ખાખી વર્દીની જવાબદારીને નેવે મૂકીને રાજકીય પક્ષના ઇશારે કામ કરે છે। આ પ્રકારની પ્રવૃત્તિ બંધારણીય નથી। તેમણે કહ્યું છે કે પોલીસ કર્મચારીઓ દેશના કાયદા પ્રમાણે કામગીરી કરવી